નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટોપ 9 ન્યૂઝ બુલેટિન. આપની સાથે હું છું વિધિ. સૌથી પહેલા નજર કરીએ દેશની ટોપ 9 ખબરો પર. જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અમિત શાહ જમ્મુમાં એક સભામાં બોલ્યા કે જમ્મુ કાશ્મીરમાં હવે વિકાસનો યુગ શરૂ થઈ ગયો છે. હવે અહીંના લોકો સાથે કોઈ અન્યાય કરી શકે તેમ નથી. અહીં ત્રણ પરિવારોની દાદાગીરી હવે નહીં ચાલે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની કાશ્મીર મુલાકાત દરમિયાન આતંકવાદીઓએ પૂંછ અને શોપિયામાં સુરક્ષા દળો પર હુમલો કર્યો. પૂંછના ભાટા દુરિયાન જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેમાં ત્રણ જવાનો ઘાયલ. કાશ્મીરમાં હિંદુઓની હત્યા તેમજ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાને લઈ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ફરી ભાજપ સરકારની જાટકણી કાઢી. 15 દિવસમાં કાશ્મીર ખીણમાં 220 હિન્દુ તેમજ શીખ પરિવારોનું પલાયન થયું અને તેમણે જમ્મુ ખાતે શરણાર્થી શિબિરમાં શરણ લીધું. કોંગ્રેસના સભ્ય બનવા માટે હવે વ્યક્તિએ દારૂ અને ડ્રગ્સથી દૂર રહેવાનો સંકલ્પ લેવો પડે છે અને એફિડેવિટ પણ આપવું પડે છે કે તે જાહેર મંચ પર પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમોની ક્યારેય ટીકા કરશે નહીં. દેશની સૌથી જૂની પાર્ટીના સભ્યપદના અરજી ફોર્મમાં શરતોનો સમાવેશ. ઉત્તરપ્રદેશમાં ખતરનાક ઝીકા વાયરસની દસ્તક. કાનપુરમાં સામે આવ્યો પહેલો કેસ. માહિતી મળ્યા બાદ હાલમાં આરોગ્ય વિભાગ એલર્ટ. દર્દી અને તેની નજીકના 22 લોકો, અન્ય લોકો પણ સારવાર કરતા સ્ટાફને પણ હાલમાં અલગ રાખવામાં આવ્યા. ઇન્દોરમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના નવા સ્વરૂપે ફરી ચિંતા વધારી. ઇન્દોરમાં ડેલ્ટા વેરિયન્ટનું નવું સ્વરૂપ A.4 મળી આવ્યું છે. 7 દર્દીઓના જીનોમ સિક્વન્સમાં આ વેરિયન્ટ સામે આવ્યો, જોકે આ વેરિયન્ટને લઈને હાલ દુનિયાભરમાં રિસર્ચ. સરકારી તેલ કંપનીઓ તરફથી સતત 6 દિવસે પણ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો ઝીંકાયો. ડીઝલના ભાવમાં 34-38 પૈસા, પેટ્રોલના ભાવમાં 30-35 પૈસાનો વધારો. અનેક રાજ્યોના ઇંધણના ભાવમાં 100 રૂપિયા પ્રતિ લીટરની ઉપર પહોંચી ગયા. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડે પણ ફસાય છે. એનસીબીએ ચંકી પાંડેની દીકરીની સતત 2 દિવસ સુધી પૂછપરછ કરી. હવે ત્રીજી વાર 25 ઓક્ટોબરના રોજ પૂછપરછ થશે. દેશમાં તહેવારની સિઝન ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ તહેવાર પર લોકોને શુભકામના આપી, સાથે જ વોકલ ફોર લોકલ અભિયાનને પણ યાદ કરાવ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે પણ તહેવાર પર ખરીદી કરો ત્યારે તમારી નજીકમાં નાની દુકાન લારીવાળા પાસે ખરીદી કરો, જેથી તેમના ઘરમાં દિવાળીની રોનક જળવાઈ રહે અને ગરીબ પરિવારના ઘરમાં રોશની ઝળહળી ઉઠે.